નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળનો આ પ્રશ્ન ભણ્યા પહેલા આપણે કાલનું થોડું યાદ કરી લઈએ, બરાબર? પછી અહીં આગળ વધીએ. આની પહેલાના લેક્ચરમાં આપણે શું ભણી ગયા છીએ કે હાઇડ્રોજન પરમાણુનું ઉદાહરણ લઈ આપણે પરમાણુની આયનિકલ ઊર્જાનો અર્થ કર્યો, બરાબર? પરમાણુમાં ઉત્તેજિત અવસ્થાઓ તેમજ ઉત્તેજિત ઊર્જાનો અર્થ આપણે કરી ગયા. ઉત્તેજન અવસ્થાઓ કે ઉત્તેજન ઊર્જા, બરાબર? તો આયનીકરણ ઊર્જા કોને કહેવાય? આપણે હાઇડ્રોજન પરમાણુનું ઉદાહરણ લઈ સમજી ગયા આગળના લેક્ચરમાં કે આયનીકરણ ઊર્જા એટલે શું. તો કે હાઇડ્રોજન પરમાણુમાં એની પ્રથમ કક્ષા, જેને આપણે ધરાવસ્થા એવું નામ, કે જ્યાં એની ઊર્જાનું મૂલ્ય લઘુત્તમ હોય છે, ઊમમાં મહત્તમ એટલે લઘુત્તમ હોય, બરાબર? તો હાઇડ્રોજન પરમાણુમાં એન બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર? આપણે ઊર્જાના સૂત્ર પરથી એ આંકડો મેળવી શકીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ માટે એનની કક્ષામાં ઊર્જા -13.6 છે, તો એનની ક્રમશઃ કિંમત બદલતા જાવ યોગ્ય જાણતા. એમ હાઇડ્રોજન પરમાણુમાં ક્રમિક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર, સૂત્ર પરથી મળે. એન બરાબર 1 મૂકો એટલે ધરાવસ્થામાં એન બરાબર 1માં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર? જ્યાં સુધી ઇલેક્ટ્રોનને કોઈ અન્ય રીતે ઊર્જા ન મળી હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન એની ધરાવસ્થા પહેલી કક્ષા હાઇડ્રોજન પરમાણુ, બરાબર, જ્યાં એની ઊર્જા હોય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, આ મિનિમમ ઊર્જા છે લઘુત્તમ. હવે કોઈ રીતે ઇલેક્ટ્રોનને ઊર્જા મળે અને એ ઊર્જા જો એટલી હોય કે જેથી ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શૂન્ય થાય, એટલે કે જે ઊર્જા છે એટલી ને એટલી ઊર્જા એને, જે માઇનસમાં ઋણમાં જેટલી ઊર્જા છે એટલી ને એટલી ઊર્જા એને મળે, તો એનો સરવાળો શૂન્ય થશે. જેમ કે હાઇડ્રોજન પરમાણુમાં ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપો તો -13.6 + 13.6 = 0 ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શૂન્ય થઈ જાય. અને ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શૂન્ય થવી એનો અર્થ જ એવો થાય કે ઇલેક્ટ્રોન હવે કક્ષામાં હોતો નથી, ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, બરાબર? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કોઈ કક્ષામાં ક્યાં સુધી રહી શકે? તો કે ત્યાં સુધી એની કુલ ઊર્જાનું મૂલ્ય ઋણમાં હોય ત્યાં સુધી બંધિત હોય કક્ષા, બરાબર? જો કુલ ઊર્જાનું મૂલ્ય વધીને ઓછામાં ઓછું શૂન્ય થઈ જાય એટલે મુક્ત થઈ જાય. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ધરાવસ્થામાં એની કુલ ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને એની કુલ ઊર્જા શૂન્ય કરવા માટે એને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપવી પડે છે, કે જેથી એની કુલ ઊર્જા શૂન્ય થાય છે અને ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે. તો આ આપવી પડતી ઓછામાં ઓછી ઊર્જા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે, અથવા તો એમ કહેવાય ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શૂન્ય કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઊર્જા, જેને જે તે પરમાણુની શું કહેવાય, બંધન. હાઇડ્રોજન પરમાણુ માટે બંધન ઊર્જા કે આયનીકરણ ઊર્જા, બરાબર, તમે બંધન ઊર્જા બોલો કે આયનીકરણ ઊર્જા બોલો, વાત એક જ થઈ. કેટલી થઈ? તો કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર? આ રીતે જુદા જુદા પરમાણુ માટે બંધન ઊર્જાના મૂલ્યો જુદા જુદા હોય. ત્યારબાદ આપણે ઉત્તેજિત અવસ્થાઓની વાત કરી ગયા, કાલની જ વાત છે, બરાબર, રિપીટ કરું છું. આ ઉત્તેજિત અવસ્થાઓ કોને કહે? તો કે ઇલેક્ટ્રોનને જ્યાં સુધી અન્ય કોઈ રીતે ઊર્જા ન મળી હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન એની મૂળ અવસ્થામાં હોય, બરાબર, એની સામાન્ય સ્થિતિમાં હોય, ધરાવસ્થા હોય. જેમ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એન બરાબર 1 કક્ષામાં છે, એની ધરાવસ્થા છે. હવે આ ઇલેક્ટ્રોનને કોઈ રીતે ઊર્જા મળે એટલે ઇલેક્ટ્રોન છે એ ઊર્જા મેળવી એની ઊર્જા વધારશે. -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી એમાં વધારો થશે, કેમ કે એની ઊર્જા મળે છે કોઈ રીતે, બરાબર? તો હવે એ ઊર્જા વધે છે, પણ જ્યાં સુધી ઊર્જા વધીને શૂન્ય ન થાય ત્યાં સુધી મુક્ત નથી થઈ શકતો. એ ઊર્જા વધે છે ખરી, પણ હજી ઋણમાં જ છે. એનો અર્થ એવો થાય કે એની ઊર્જા જે વધે છે એ મુજબ એ એન બરાબર 1 કક્ષામાંથી અન્ય કોઈ ઉત્તેજિત અવસ્થામાં, જેમ કે 2માં 3માં 4માં જઈ શકે. તો ઇલેક્ટ્રોન ઊર્જા મેળવી ધરાવસ્થામાંથી આવી ચોક્કસ ઉત્તેજિત અવસ્થામાં જાય છે, એટલે ઇલેક્ટ્રોન જે કક્ષામાં કે જે અવસ્થામાં જાય એને ઉત્તેજિત અવસ્થાઓ કહેવાશે. અને જે ઊર્જા મેળવી અને આ સંક્રાંતિ થાય એને આપેલ સંક્રાંતિને અનુરૂપ ઉત્તેજન ઊર્જા કહેવાશે, બરાબર? જેમ કે આપણે કાલ આ બધું જ આ ગણતરી પણ કરી ગયા છીએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન
ધરાવસ્થામાંથી n બરાબર 2 માં જેને કહેવાશે બીજી અવસ્થા અથવા પ્રથમ ઉત્તેજિત અવસ્થા માં એને જવું હોય તો એને કેટલી ઊર્જા જોશે તો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને ધરાવસ્થામાંથી ત્રીજી અવસ્થા અથવા તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જવું હોય તો એને કેટલી ઊર્જા જોશે તો કે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આ રીતે આપણે ગણતરી કરી ગયા છીએ અને આ મુજબ એને આવી ચોક્કસ મૂલ્યની ઊર્જા મળતી હોય તો જ એની સંક્રાંતિ થશે ધરાવસ્થામાં કે અન્ય ઉત્તેજિત અવસ્થા બરાબર આમાં તમે n બરાબર 1 મૂકો તો ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા નું મૂલ્ય મળે આમાં n બરાબર 2 મૂકો તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કે બીજી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા નું મૂલ્ય મળે હાઇડ્રોજન પરમાણુમાં 3 મૂકો તો ત્રીજી અવસ્થામાં અથવા તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા નું મૂલ્ય મળે કાલે આપણે ઊર્જા મૂલ્ય પણ મેળવી ગયા અને સંક્રાંતિ દરમિયાન એને કેટલી ઊર્જા જોશે એ ગણતરી પણ આપણે કરી ગયા બરાબર આ બધું અગત્યનું છે ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા સુધી વ્યવસ્થિત તૈયારી કરી નાખજો હવે આપણે એ જ હકીકત અહીંયા આગળ વધારીશું અને પ્રશ્ન સ્વરૂપે જો હવે પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા અવસ્થા અથવા ઊંચી ઊર્જા અવસ્થા બોલો કે ઊંચી ઊર્જાની કક્ષા કે પછી ઊંચો ઊર્જા સ્તર બરાબર આપણે અવસ્થા શબ્દ વાપરીએ છીએ અથવા તો કક્ષા અથવા તો ઈ અવસ્થા કે કક્ષાને અનુરૂપ ઇલેક્ટ્રોનનો ઊર્જા સ્તર આપણે કાલ આકૃતિ જોઈ કે ઊભી અક્ષ પર ઊર્જા લઈ અને આડી રેખાઓ ઇલેક્ટ્રોનની ઊર્જા અનુસાર આડી રેખાઓ પર ઇલેક્ટ્રોનને દર્શાવી શકાય છે તો એ આડી રેખાઓ જે દોરી છે આપણે એ જે તે અવસ્થા કે કક્ષાને અનુરૂપ ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તર કહેવાશે ઇલેક્ટ્રોન કોઈ ઊંચી ઊર્જા અવસ્થા કે કક્ષામાંથી નીચી ઊર્જા અવસ્થા કે કક્ષામાં સંક્રાંતિ કરે બરાબર હવે છે ઊંચી ઊર્જા અવસ્થા અહીંયાથી નીચી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે છે તો આ દરમિયાન ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને ઈ આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈ શોધવાના સૂત્રો મેળવો તો આપણે બોર અધિકાર 3 ભણી ગયા છીએ બોર અધિકાર 3 નો ઉપયોગ અહીંયા કરવાનો છે કે બોર અધિકાર 3 અનુસાર ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઊર્જા અવસ્થા કે કક્ષા સંતર એના પર n i સંજ્ઞા વધશે ઊંચી ઊર્જા અવસ્થા n i માંથી સંક્રાંતિ કરે નીચી ઊર્જા અવસ્થા n f નામથી નીચી ઊર્જા અવસ્થા n i ત્યારે બંને અવસ્થાઓ વચ્ચે ઊર્જાના તફાવત જેટલી ઊર્જાનો ખોટો ઉત્સર્જન બંને અવસ્થા વચ્ચેના ઊર્જાના તફાવત વધારે હતી અહીંયા એની ઊર્જા ઓછી છે ઊંચી ઊર્જા અવસ્થા છે આ નીચી ઊર્જા અવસ્થા છે
કે ક્વોન્ટમ નંબર થયો એમ નું મૂલ્ય જેમ વધારે તેમ ઇલેક્ટ્રોન ની ઊર્જા વધારે બરાબર આપણે જોઈ ગયા છીએ આપણે એટલે એનઆઈ માંથી એનએફ માં આવે એટલે ઊર્જા નો ઘટાડો થાય એથી અહીં આવે એટલે એની ઊર્જા જે ઘટે કેટલી હોય તો કે આપણે ઊર્જા સ્તર વચ્ચેના ઊર્જાના તફાવત જે અને તફાવત જેટલી ઊર્જા નું એક ફોટોન સુધી ઘટાડો છે એ ફોટોન સ્વરૂપે કારણ કે આપણે એક આવૃત્તિ ધરાવતું ફોટોન જેમ કક્ષાનો નંબર વધારે એમ કક્ષાનો નંબર વધારે તેમ ઊર્જા વધારે માટે ઈઆઈ ગેટર ધેન ઈ બરાબર આવું આપણે કાલે વાત કરી ગયા છીએ હજી ખાસ ધ્યાનમાં રાખજો કે ઊર્જા જે સૂત્ર છે એમાં એન ભલે નીચે આવે છે સૂત્રમાં એન છેદમાં આવે છે છેદમાં આવે છે એનો અર્થ કે અહીંયા ઈ અને એન ઊર્જા અને મુખ્ય ક્વોન્ટમ નંબર સૂત્ર પ્રમાણે વેસ પ્રમાણમાં મળે છે આપણે પણ માઇનસમાં છે બરાબર એટલે કે n નું મૂલ્ય જેમ વધે તેમ ઋણમાં ઊર્જા ઘટે અને ઋણમાં ઘટાડો એ શું કહેવાય વધારો એટલે કે જેમ મુખ્ય ક્વોન્ટમ નંબર વધારે તેમ ઊર્જા વધારે બરાબર અભિતક અનુસાર આપણે શું લખી શકીએ તો કે hf ફોટોન ની ઊર્જા ઉત્સર્જાતા ફોટોન ની ઊર્જા હાઇડ્રોજન માટે ઊર્જા E બરાબર માઇનસ m p 4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર બરાબર આ સૂત્ર દેવ હાઇડ્રોજન માટે સામાન્ય સૂત્રમાં z સ્ક્વેર આવે ને E n બરાબર માઇનસ z સ્ક્વેર m p 4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર પણ હાઇડ્રોજન માટે છે એટલે અહીંયા જેટી જગ્યાએ એક આવશે એટલે એકનો વર્ગ એટલે એક થઈ જાય એટલે આપણા સૂત્ર પણ હાઇડ્રોજન માટે અલગથી બનાવ્યું છે તો આ સૂત્ર પરથી આપણે લખીએ ઈઆ એટલે એન આઈ ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા ઈ આઈ નું સૂત્ર બનાવ્યું એન આઈ ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા EI બરાબર માઇનસ એ ની ચાલ છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર s સ્ક્વેર આ બધા તો અચળાંક છે ને જો ઇલેક્ટ્રોન દળ ઇલેક્ટ્રોન વિસ્તાર અવકાશની પરમિટિવિટી પ્લાન્ક અચળાંક આ બધા અચળાંકો છે n એટલે મુખ્ય ક્વોન્ટમ નંબર તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ નંબર EI ઊર્જા ધરાવતી કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ નંબર કે નંબર કયો છે n n ની જગ્યાએ આપણે n લખીશું આ એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n i સ્ક્વેર બરાબર અને એ જ રીતે n f ની કક્ષામાં ઇલેક્ટ્રોન ની ઊર્જા એને આપણે e f નામ આપીએ e f તો n ની જગ્યાએ n f મૂકવા બરાબર બાકી નું એમ જ માઇનસ એમ ઈ ચાર્ગા છેદમાં આર એપ્સિલોન 0 સ્ક્વેર એચ સ્ક્વેર એન એચ બરાબર તો હવે આપણી પાસે આ સૂત્ર પરથી ઈ આઈ અને ઈ એફ ના સૂત્રો છે સમીકરણ 1 માં આ બે સૂત્ર મૂકી દો
અને સમય મળે કે હવે આપણે આ રીતે આગળ વધારી શકીએ અને એના પરથી આપણે આવૃત્તિ f નું સૂત્ર મળશે બરાબર આપણે આગળ જોઈએ સમીકરણ 1 પર કે આપણે લખી શકીએ સિમ્પલ વાત છે બરાબર તમારે સમીકરણ 1 માં ei અને en ના સ્થાને આ બે સૂત્રો મૂકી દેવાના છે બે સૂત્રો મૂકો એટલે જેટલું કોમન નીકળે તો આપણે બહાર લખી શકીશું એટલે આ રીતે લખાય ગયો સમીકરણ 1 પર h f અને hf બરાબર ei ના સ્થાને લખી આપણે m ની 4 ઘાત माइनस का सूत्र है सूत्र आपके बराबर ले m की 4 घात a एप्सिलॉन 0 स्क्वायर x स्क्वायर n x तो सी आ माइनस सी e f ना स्थान है लगा है माइनस m की 4 घात a एप्सिलॉन 0 स्क्वायर x स्क्वायर n x बराबर है अपने समीकरण 1 में आ ei और en का सूत्र मुके दिया बराबर लाभ जो मिले હવે આ કૌંસ કાઢી નાખો એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને આ બે પદમાં જેટલું કોમન છે એનો આપણે બહાર બહાર લખી દઈએ કૌંસની બહાર તો આમ લખાશે જો m e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર s સ્ક્વેર આખું બે માં છે m ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર s સ્ક્વેર m ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર s સ્ક્વેર કોમન લઈ લીધું અને માઈનસ માઈનસ આ પ્લસ થઈ ગયું એટલે આ પ્લસ સ્વરૂપમાં થઈ ગઈ આપણે પહેલા લખી ના માઈનસ સ્વરૂપ પછી લખી એટલે અહીંયા આવશે 1 / n m² વધે n² + n² એટલે માઈનસ 1 / n² 1 / n² અહીંયા n i ગ્રેટર ધેન શું છે n n બરાબર હવે આ h ને આમ છેદમાં લખો h ને અહીં આમ છેદ મારે તો f બરાબર f બરાબર m e ની 4 ઘાત છેદમાં આ એપ્સિલોન 0 સ્ક્વેર અને h સ્ક્વેર તો અહીંયા છે એક h બીજો અહીંયા આવે એટલે h ઘન થશે n સ્ક્વેર બરાબર વિદ્યુત ચુંબકીય તરંગનો અવકાશમાં વેગ
વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ f અને તરંગ લંબાઈ લેમ્ડા વચ્ચેનો સંબંધ છે c બરાબર f લેમ્ડા તો c બરાબર f લેમ્ડા નો ઉપયોગ આપણે આ સૂત્રમાં આજી કરીએ તો આને સમીકરણ પે આપી દો તો આમ થાય જો આપણે f ના સ્થાને f બરાબર શું લખી શકીએ c છેદમાં લેમ્ડા તો f ના સ્થાને c છેદમાં લેમ્ડા મૂકો સમીકરણ 2 માં f ના સ્થાને c છેદમાં લેમ્ડા આકીમ લેમ છે તો m ઇની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ઘન બરાબર 1 / nf સ્ક્વેર - 1 / ni સ્ક્વેર હવે આ c ને n છેદમાં લઈ લો નામ છેદ લઈ લો તો હવે આ સૂત્ર આપણે આ લખી શકાય 1 / લેમ્ડા બરાબર m / 4 ઘાત m / 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ઘન c બરાબર તો આ c એ છેદ નો આવતો છે બીજો એમ ને 1 / nf સ્ક્વેર - 1 / ni સ્ક્વેર આ સૂત્ર જે બન્યું આપણે એ અહીંથી f આવૃત્તિ વાળું જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જન એને અનુરૂપ આ 1 / લેમ્ડા આ કઈ તરંગ સંખ્યા છે તરંગ લંબાઈ વ્યસ્ત કરો 1 / લેમ્ડા એટલે તરંગ સંખ્યા લેમ્ડા તરંગ લંબાઈ તો આ સૂત્ર પરથી આપણને ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ મળી જાય હવે આ સૂત્રમાં આજે જો આજે છે એવા એવા બધા જ બધી સંજ્ઞા ચેક કરો એમ છે ઇલેક્ટ્રોન દળ છે અચળાંક થયો ઈ ઇલેક્ટ્રોનનો વિજભાર છે એ અચળાંક થયો એપ્સિલોન 0 અવકાશની પરમિટિવિટી છે એ અચળાંક છે એચ પ્લાન્ક અચળાંક છે સી પ્રકાશનો કે વિદ્યુત ચુંબકીય તરંગનો અવકાશનો વેગ 3·10⁸ મીટર પર સેકન્ડ એ અચળાંક છે ટૂંકમાં આખું પદ જે છે આટલું ઈ અચળ છે હવે આપણે ઈ અચળ પદ નું મૂલ્ય શોધી આ બધા આંકડામાં અહીં મૂકી એને આજે અચળ પદ છે આજે આંકડામાં આવો સમૂહ મળે છે એને આપણે વિવર ઘટના તરીકે શું જ્યાં રીડબર્ગ અચળાંક રીડબર્ગ અચળાંક આ બરાબર m / 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ક્રમ c બરાબર આ આખા સંપૂર્ણ અચળાંકને આખા આ અચળાંકોમાં આખો જે સમૂહ આવેલો આપણ આ રીતે બરાબર ગુણાકાર કાલક્રમમાં બધા અચળાંકો જે મળે છે એ આખા આ સમૂહને રીડબર્ગ અચળાંક જ કહેવાય છે આ આખું આનું જે પદ છે એને રીડબર્ગ અચળાંક કહેવાય છે રીડબર્ગ અચળાંકનું પ્રાયોગિક મૂલ્ય આપણે આગળ જોઈ ગયા છીએ આ સૂત્ર પરથી આપણને આ રીડબર્ગ અચળાંક જે મળશે અહીંયા એ રીડબર્ગ અચળાંકનું સૈદ્ધાંતિક મૂલ્ય કે બરાબર બોર અધિકાર 3 નો ઉપયોગ કરી અને આપણે આ ગણતરી કરી અને 1 / લેમ્ડા નું સૂત્ર બનાવ્યું એમાં આવતો અચળાંક આ બધા અચળાંકોની કિંમતો મૂકી દો એટલે આનો જે જવાબ મળશે એ રીડબર્ગ અચળાંકનું સૈદ્ધાંતિક મૂલ્ય આપણને મળશે રીડબર્ગ અચળાંકનું પ્રાયોગિક મૂલ્ય આપણે આગળ ભણી ગયા છીએ હાઇડ્રોજન પરમાણુમાં વર્ણ પર શ્રેણીમાં આપણે એનો ઉપયોગ કરતા હતા એનું પ્રાયોગિક મૂલ્ય તો આપણે એ પ્રાયોગિક મૂલ્ય અને અહીંથી મળતું આ સૈદ્ધાંતિક મૂલ્ય બોર અધિકાર 3 નો ઉપયોગ કરી એ બે સરખાવીશું તો એ લગભગ સરખા જ મળે છે તો એનો અર્થ એવો થાય કે બોર અધિકાર જે છે આવ્યા એને પ્રાયોગિક સમર્થન પણ મળે છે પ્રાયોગિક મૂલ્ય મળતું હોય અને જે સૈદ્ધાંતિક મૂલ્ય મળે એ લગભગ સરખા મળે તો એનો અર્થ એવો થાય કે જે અહીંયા બોરે જે તર્ક કરેલો છે આદિ તર્ક 3 નો ઉપયોગ આપણે કર્યો એ તર્ક છે એ તર્ક ને સમર્થન મળે છે અથવા તો એ તર્ક છે એ લગભગ સાચો છે એવું આપણે કહી શકીએ બરાબર તો તમે ચેક કરી શકો છો આના પરથી આપણે રીડબર્ગ અચળાંક આનું આ સૈદ્ધાંતિક મૂલ્ય આના પરથી શોધો આ બધા મૂલ્યો અહીંયા મૂકવાના તમે ચેક કરજો આ
1 upon nf square minus 1 upon
એટલે અહીં છેલ્લે તમારે સૂત્ર આનો સોલ્વ આપવો હોય તો આપી દીધું 1 upon lambda બરાબર અત્યારે તમે હવે એક સ્ટેપ આમાં ઉમેરી દેજો 1 upon lambda આટલા ભાગી જઈએ શું મૂકી દેવાનું આ 1 upon lambda બરાબર આ આવ શું 1 upon n x square minus 1 upon n x square તો આપણી પાસે આ સૂત્ર છે હવે તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું એના પરથી હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ ઊર્જા કેટલી હાઇડ્રોજન માટે 1.6 ઇલેક્ટ્રોન
બધા ઇલેક્ટ્રોન વોલ્ટ માં ઉમેર્યા છે. પછી આ n બરાબર 2 અહીંયા ઊર્જા કેટલી છે? n બરાબર 2 -3.4 ઇલેક્ટ્રોન. પર કાલની આપણે જે ઊર્જા સ્તર દોર્યા હતા હાઇડ્રોજન પરમાણુ માટે એ જ આપણે પહેલા દોરીએ પછી આ સમજીએ. n બરાબર 3 ઉપર જતા જાવ ક્રમિક ઉર્જા સ્તર નજીક નજીક આવતા ઉત્સર્જાતા વિકિરણની
જે તરંગ લંબાઈ છે એ કઈ શ્રેણીમાં પડે છે તો કે લાઇમન શ્રેણી બરાબર આ લાઇમન શ્રેણી શું છે લાઇમન શ્રેણી આ સંક્રાંતિઓ કઈ શ્રેણીને અનુરૂપ છે કે લાઇમન શ્રેણી હવે તમે સમજી શકો છો જો આગળ કે પછી ક્રમમાં નામ યાદ રાખ્યા છે લાઇમન બામન પાસવન
શ્રેણીની ક્રમિક રેખાઓ તમે વાત નાખી હોય કે અહીંયા જો 5 અહીંયા અહીં 5 અહીંયા 4 મૂકવાનું આવશે 4 મૂકી દેવાનું પછી અહીંયા 5 મૂકો તો 5 માંથી 4 6 મૂકો 6 માંથી 4 તો આવી સંક્રાંતિ થાય એને અનુરૂપ આપણને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં કઈ શ્રેણી મળે છે તો કે બ્રેકેટ શ્રેણી સંક્રાંતિ એ દર્શાવે છે 5 માંથી 4 5 6 માંથી 4 5 માંથી 4 6 માંથી 4 તો આ સંક્રાંતિ છે કઈ શ્રેણી બ્રેકેટ હવે એવી જ રીતે NF બરાબર 5 NF બરાબર 5 મૂકી દેવાનું 5 નો વર્ગ અને Ni બરાબર આ સમીકરણમાં NF બરાબર 5 અને 5 નો વર્ગ થઈ ગયો અને એને ની કિંમત અહીં 5 મૂકી હોય એના પછી થી શરૂ કરો 7 વગેરે મૂકો મૂકતા આપણને છેલ્લી શ્રેણી કઈ શ્રેણી છેલ્લી શ્રેણીનું નામ શું છે તો કે ફંડ શ્રેણી મૂકતા ફંડ શ્રેણી ની ક્રમિક રેખાઓ બરાબર છ માંથી પાંચ માં સાત માંથી પાંચ માં દેવી સંક્રાંતિઓ ફંડ શ્રેણી રહેશે આવી સંક્રાંતિઓ કઈ શ્રેણી રહેશે તો કે આપણે દરેક ઊર્જા કક્ષામાં ઊર્જા જાણીએ છીએ જેમ કે n બરાબર 1 માં ઊર્જા -13.6 અહીંયા ઊર્જા કેટલી n બરાબર 2 માં અહીંયા ઊર્જા કેટલી તો કે -1.51 અહીંયા ઊર્જા કેટલી સંક્રાંતિ દરમિયાન તમે આ આકૃતિ પરથી કહી શકશો અને આ માહિતી તમને
તમને ખબર છે એના પરથી પણ કહી શકશો બરાબર. તો આ રીતે જે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની જે પ્રાયોગિક માહિતી હતી, જે પ્રાયોગિક સૂત્રો હતા, એની સાથે બોર અધિકાર 3 નો ઉપયોગ કરી મેળવેલા સૂત્ર બંધેતો આવે છે. આ સૂત્ર વડે તમે દરેક શ્રેણીની સંક્રાંતિ સમજી શકો છો અને દરેક શ્રેણીમાં કઈ રેખા ઇલેક્ટ્રોનની કઈ સંક્રાંતિને અનુરૂપ ઉત્સર્જાની છે કે મળી છે એની માહિતી પણ તમે મેળવી શકો. બરાબર, એટલે આ બધું અગત્યનું હોય છે, ખાસ ધ્યાનમાં રાખો. હવે આગળ વાત કરીએ.